જેમને વધારે પડતું લોહીનું વહી જવું અથવા તો અસહ્ય પીડા થતી હોય તેમને અન્ય એક ગંભીર બીમારી પણ હોવાના ચાન્સીસ વધી જાય છે। નમસ્કાર દર્શક મિત્રો, ખબરચ.com ની અંદર હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું। દર્શક મિત્રો, જ્યારે સ્ત્રીઓને માસિક ધર્મની શરૂઆત થઈ જાય તો ઘણી બધી સ્ત્રીઓને અસહ્ય પીડા પણ થતી હોય છે। ઘણી વાર વધારે પડતું લોહી પણ વહી જવાની ફરિયાદ રહેતી હોય છે। હવે જો આવું દરેક વખતે થયા જ કરે તો સાવધાન થઈ જવાની જરૂર છે। જેમને વધારે પડતું લોહીનું વહી જવું અથવા તો અસહ્ય પીડા થતી હોય તેમને અન્ય એક ગંભીર બીમારી પણ હોવાના ચાન્સીસ વધી જાય છે। તો જે મહિલાઓને પીરિયડ્સ દરમિયાન પેટ, કમર અને પગમાં ખૂબ દુખાવો રહેતો હોય તો તેમણે તબીબી સલાહ લેવી જરૂરી છે। ઘણીવાર પીરિયડ્સમાં થવાવાળા આવા દુખાવા, હેવી બ્લીડિંગ ગંભીર સમસ્યાનો સંકેત આપી શકે છે। શું આપને ખબર છે કે ઇરેગ્યુલર પીરિયડ્સ અને તેમાં થવાવાળી હેવી બ્લીડિંગ કઈ સમસ્યાનો સંકેત હોઈ શકે, કયા રોગનો સંકેત હોઈ શકે? એ રોગ છે થાઇરાઇડ। તમે એવું કહેશો કે થાઇરાઇડ અને પીરિયડ્સને શું સંબંધ છે? ચાલો આજે આપણે વિગતે વાત કરવાના છે। ઇન્ડિયન જર્નલ ઓફ એન્ડોક્રિનોલોજી એન્ડ મેટાબોલિઝમ અનુસાર એક અનુમાન લગાવવામાં આવ્યું કે લગભગ 4.2 કરોડ ભારતીયોને થાઇરાઇડની બીમારી છે। હવે તમારું માસિક ધર્મ તમને આ વિષય ઉપર સંકેત આપી શકે છે। કેવી રીતે? થાઇરાઇડ અને માસિક ધર્મ વચ્ચે મુંબઈના એપોલો હોસ્પિટલના ગાયનેકોલોજિસ્ટ ડોક્ટર બિંદુ કેએસ જણાવે છે। તેઓ કહે છે કે અમારી પાસે થાઇરોઇડ ગ્રંથિ એવી છે જે હોર્મોન પેદા કરે। શરીરના મેટાબોલિઝમ અને માસિક ધર્મ વચ્ચે એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજાવે છે। ડોક્ટર એમ પણ કહે છે કે થાઇરોઇડ ગ્રંથિ 2 મુખ્ય હોર્મોન T3 અને T4 નું ઉત્પાદન કરે છે। આ આપણી પ્રજનન પ્રણાલીને પ્રભાવિત પણ કરે છે। હવે એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન ઉત્પાદનને પ્રભાવિત કરતા હોય, જે આપણા માસિક ધર્મને પણ સંતુલિત કરવા માટે જવાબદાર હોય છે। હવે જો તમે ઇરેગ્યુલર પીરિયડ્સ, વ્યનત્વપણ, જાડાપણું આવી બધી સમસ્યાઓથી જોડાઈ રહ્યા છો તો આ કન્ડિશન સિન્ડ્રોમને કારણે બને છે। હાઇપરથાઇઝમ વાળી મહિલાઓ એમોનોરિયાનો અનુભવ પણ કરે છે, કારણ કે એમાં 3 અથવા તેનાથી વધારે સમય માસિક ધર્મ નથી આવતું। આ જ કારણ છે કે જે હાઇપરથાઇરોઇડિઝમ શરીરના હોર્મોનને સંતુલન કરવા વચ્ચે બાધિત કરી શકે છે। એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનના સ્તરમાં પણ ઉણપ આવે છે, જે સ્વસ્થ માસિક ધર્મ ચક્ર માટે ખૂબ જરૂરી છે। એટલે જો તમને લાંબા સમય સુધી આવી કોઈ પણ પરેશાની હોય, તમારા પીરિયડ્સ અનિયમિત હોય, તમને સમજ જ નથી પડતી કે હવે શું કરી શકાય, તો અમે તમને જણાવી દઈએ કે તમારી આ બધી જ પ્રોબ્લેમ્સનું એક કારણ હોઈ શકે થાઇરાઇડ। અને આ થાઇરાઇડ અને પીરિયડ્સ વચ્ચે એક મોટો સંબંધ પણ છે। જો તમને પણ આવી કોઈ પણ તકલીફ હોય તો તબીબી સલાહ લેવી પણ ખૂબ જરૂરી છે। ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું, ત્યાં સુધી જોતા રહેજો ખબર છે.com।